અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 3 કૃત્રિમ જળકુંડ નિર્માણ કરવામાં આવ્યા છે, ત્યારે જળકુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં જૂની દેવી ગામ નજીક આવેલ બડિયા બાપજીના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે, જેમાં શ્રીજી ભક્તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે. વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે, ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે. શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 3 પવિત્ર કુંડનું આયોજન કરવામાં આવેલ છે. એક છે એ સુરવાડી ખાતે, બે જળકુંડ ખાતે અને ત્રીજી જગ્યા છે જૂની દેવી બળિયા બાપજીના મંદિરની પાછળ. એમ આ રીતે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલ છે.